જેટલી વાતો થઈ છે સુખી થવા માટેની થઈ છે, અને શાશ્વત સુખ ક્યાં છે તમને ખબર છે, સૌ બધાએ જાણો છો. તમને ઇન્ડિયામાં સુખ જ હતું, પણ વધુ લેવા માટે અહીંયા આવ્યા છો. કેટલું મળેલું તમે જાણો, પણ આવ્યા છો વધુ સુખ લેવા માટે આવ્યા છો ને. આપણા કેટલાક ભાઈઓ લંડન ગયા સુખ લેવા, કેટલાક આફ્રિકા છે, કેટલાક ઓસ્ટ્રેલિયા છે, બહુ દૂર દૂર સુખ લેવા ગયા છે. અંતે બધાની દોડ શેના માટે છે? શેના માટે? સુખને માટે. બધાની દોડ, કીડી મકોડી બધા દોડે છે, એ સુખી થવા માટે દોડે છે. શંકરાચાર્ય જે દિવસ રસ્તા ઉપર હાલે જતા હતા, પછી તેલી દોલી વાટ કઈ ઓલી ગડા વાટ કે ને, રેતીના ચીલા ચીરોડા પડ્યા હોય, શંકરાચાર્ય જેમ હાલે જતા એની મસ્તીમાં તો પાછળ ગાડા વાળો ગાડું લઈને આવતો હતો. શંકરાચાર્ય જે આગળ તો નીચે નજર કરીને તો કીડો એટલો અડધી ગાંગડીનો જીવડો કીડો આમ હટ્યું કાઢતો જતો હતો ઓલા ગાડાના ચીલામાંથી આમ દોડ કરતો જાય. એટલે શંકરાચાર્યજી તો સમર્થ ને પાણી છાંટીને એને બોલતો કર્યો કે ભાઈ તું આવડો હટ્યું કાઢતો માથે ચડે ને રડે ને પડે ને દોડતો જાય કેમ ભાઈ, આવડો દોડે છે તું? તો કે ભાઈ ગાડા વાળા આવડો કચરી નાખશે કે પણ તને કયું સુખ કચરે તો છૂટો થાય છે યોનીમાંથી, કીટની યોનીમાંથી તું ક્યાંક સારો દેહ મળશે. ના ના જલસા અહીંયા તકે શું કે કીડો પણ પોતાની જિંદગીને મસ્ત માને રહો, પણ આપણે સમજી રહ્યા કેટલી મસ્ત હોય જિંદગી. સૌ કોઈ જ્યાં આવે છે ત્યાં સેટ થઈ જાય છે એવી ભગવાને માયાની કળ મૂકી છે. નથી છતાં સુખ મનાઈ જાય છે એક ભગવાનની શક્તિ છે. એટલે કીધું દુરત્યયા, સુખ નથી છતાં આભાસ થાય છે કે આપણે સુખી છીએ. સુરપુર નરપુર નાગપુર તીનો મેં સુખ નહીં, સુરપુર નરપુર નાગપુર તીનો મેં સુખ નહીં, સુખ હરિ કે ચરણ મેં કા તો સંતન કે સુખ ક્યાંય કહીયા ને કહીયા એટલા મેં તમે ગોતો રહ છે ત્યાં સુખ. કેટલા એના સુખી હોવા માંથી કયો હાલો કાંઈ દુઃખ ન હોય એવા કેટલા બધા દુઃખીઓ સુખીઓ શેનું સુખ એ બોલો હાલો. ખાવાનું હોવાનું રહેવાનું પૈસાનું વાંધો નહીં બહુ નીમું છે હું ચલો ડી આજે છે. સર્વે ભવંતુ સુખીના યદ ગતવા ન નિવર્તંતે તદ ધામ પરમમ મમ. ગીતા એમ કહે છે કે જ્યાં ગયા પછી પાછું આવવું પડતું નથી એવું જે મારું ધામ ત્યાં શાશ્વત સુખ છે, બાકી બધું જ એનો પડછાયો છે. સાચું સુખ ક્યાં છે ભક્તો? ભગવાનના ચરણમાં, બરોબર ને? તો આજે મારે એના ઉપર જ એક વચનામૃત લઈ અને મારા ચાલતા પ્રસંગને, જો આપણે ઇન્દ્રિયો જીતવાની વાત થઈ ગઈ, દેહાભિમાનને ટાળવાની વાત થઈ ગઈ, વિષયના ભાવની વાતો થઈ ગઈ, ભગવાનના નિશ્ચયની વાતો થઈ ગઈ, એટલે લગભગ આપણે બધું સર કરી ગયા. હવે આપણે આરામ કરવાની વાત છે. નિરાંતે આપણું ઘર મળી જાય એટલે આપણે સુખી થઈ જઈએ એવી વાત આપણને આજે કરવાની છે. તો આપણે આજે ગઢડા અંત્ય પ્રકરણનું 24મું વચનામૃત માં જરાક પ્રવેશ કરી અને પ્રવચનને પૂરું કરવાનું રહેશે. કારણ કે છેડો આવવો જોઈએ, વાતો થયા રાખે, મીટિંગ થઈ જાય, ઠરાવ થઈ જાય અને કામ ન થાય તો શું કામનું. એટલે આજનો દિવસ ખાસ, મારે જે શાસ્ત્રીજીએ મને કલાક આપ્યો છે એમાં મને છેડો ત્યાં લેવાનો હોય. તમને બધાને અક્ષરધામમાં પૂજારી બનાવવા છે, તમને બધાને અક્ષરધામમાં તો છો જ, હવે પૂજારીની પોસ્ટ દેવાની છે. કેટલા જણાને પૂજારી થવું એમાં? 1 2 3 4 5 6 7 8 બધાને પૂજારી થવું હોય, પણ 16 પોઈન્ટ પાસ કરવાના છે. 16 પોઈન્ટ મળશે એ પૂજારી થશે, બરોબર? વેઇટિંગમાં છો ને બધા? 890 લીધા એક, વાહ વાહ, 16 પોઈન્ટ તો સહજ લેશે ને, 890 લઈ ગયા એ. ચાલો આપણે ચાલીએ અક્ષરધામ તરફ અને થશું પૂજારી આજે, બરોબર ને? સૌથી મોટી પોસ્ટ છે સેવકની, પૂજારી. ભગવાન પૂજારી તરીકે કેને રાખે છે? અક્ષરધામમાં તો અનંત મુક્તો છે ને, આપણે ત્યાં જવાના છીએ તો ફાઇનલ છે, એમાં કોઈ હવે શંકા નથી. આપણે અક્ષરધામમાં જવામાં આપણને કોઈ શંકા નથી, નથી ને? હવે તમને ફાઇનલ અક્ષરધામમાં જાશું, ફાઇનલ બસ. અને જો એક વાત કહી દઉં, હવે આ છેલ્લો ડી એટલે હવે 28મી ની આજ હિંમતની જ વાત કરીશ. હવે તમે એમ જ કહેજો કે અમે ધામમાં જવાના જ છીએ,
કોક કે ભાઈ હજી મિરાજ ખારો તો કેવાનું, મિરાજ ખાવરો તો સ્વામિનારાયણ એટલે જાયસ ધામમાં, પણ ત્યાં જઈને પણ મિરાજ ખાઈશ નહીં, કહી દેવાનું. હવે વટવાળી વાત કરવાની, ઢીલી નહીં કરવાની, કઈ નથી છૂટતી તો છેલ્લે સુધી હોય જઈને પણ મિરાજ ખાઈશ, પણ રહીશ ધામમાં, કહી દેવાનું. બરોબર ને? હે ભરી મિરાજ જાગી નહી માન ઉતી હતી. ના ના, હવે હવે તો ઓલો જો ઓલો કેતો કયો ઓલો, ના ના, ભગલા ને ભરોસો ભારી નહીં જોયે નાથ કરણી મારી, ભગો કેતો ભગવાન નો ધંધો શું હતો ખબર હે? ભગલો આખા ગામમાં ઝઘડા કરાવે, બે જણા ને બજાણે, પછી 100 રૂપિયા ઓના કને લે, 150 આના કને લે, ઝઘડો પોતે કરાવે, પછી મટાડે પોતે, જો 100 રૂપિયા તો બતાવી દઉં હમણાં, કે હરી ઈ જ કરી આવ્યો હોય, સ્વામિનારાયણ નો ચાંદલો કાઢે આવડો, ચોટી જબરી, અને ભગત મોટો મંગળા આરતી કરે, પણ ગામમાં ઝઘડા આખા કી કરાવે. પછી કોક એને કાન ચાલીને કીધું, એટલે ભગલા તું સ્વામિનારાયણ થઈને નામ બગાડેલું, શું બગાડવું કે? એ તું ઝઘડા કરાવે તારો, ઠીક કે? એ કે તમારો ધંધો હોય કે? મારો ધંધો હોય કે? તમે શું કરી લેવાના હો કે? એ કે પણ સ્વામિનારાયણ થઈને તું આવા આવા ધંધા કરે, મરીને ક્યાં જઈશ કે? એ મરીને ધામમાં જ જવાનું, એ મરીને તો ધામમાં જ જઈશ કે? કેમ? તો હું સ્વામિનારાયણ એટલે હું ખોટો, પણ સ્વામિનારાયણ સાચો હે. શું કે? હું ખોટો હું, ભલે હું ઝઘડા કરાવતો હોય, એ તો ભાઈ પેટને હસ્તે કરાવું રોકે, પેટને માટે કરાવું રોકે, મારે બીજો ધંધો નથી આવતો, આમાં સેજે નોટું હાલી આવે બે બાજુથી, એટલે આપણે સેટિંગ એ કે અરે મારો મર્યો ત્યાં સુધી આ જ ધંધો ચાલુ રાખ્યો, અને આખો ગામમાં કેવો હે? ભગલા ને ભરોસો ભારી નાથ નહીં જોવે કરણી મારી, આ સૂત્ર ગોખી લીધું. શું કે? ભગલા ને ભરોસો ભારી નાથ નહીં જુએ કરણી મારી, એમ કે અને મને ભગવાન તેડવા આવશે. અને ભક્તો, ભક્ત ચિંતામણી ખોલજો, પરચા પ્રકરણ ખોલજો, આ ઝઘડા કરનારનારો ભગલો અંતકાળ આવ્યો, ત્યારે અક્ષરધામ માંથી સુસડાટ કરતું મુક્તોનું ભરેલું વિમાન આવ્યું, અને અક્ષરધામ માં કેવા છે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા. હા, આપણે ધામમાં જવા નહીં, પણ વાત છે પૂજારી થવાની. ધામમાં જશું, પણ આ વચનામૃત છે અંત્ય પ્રકરણનું 24મું. આપણા માટે હવે ધામમાં જવું બહુ મોટી વાત નથી, સમજી લેજો. હવે ધામમાં જવું એ આપણા માટે બહુ મોટી વાત ન કહેવાય, હવે કઈ ઉપરનું એક શિખર છે. તમે અહીંયા આવી ગયા સેશલ્સમાં, તમે 400-500 ડોલરમાં તમે ગજિયા ચોળો ને પ્લાસ્ટર કરો, તમે બહુ મોટી ધાર નથી મારી, એ થાકેડા હાલે આ રહેથી. પણ તમે અહીંયા આવીને ફોરમેન થઈ જાઓ, અથવા તો તમે કંપનીના ડાયરેક્ટર બની જાઓ, તો એથી મોટા થઈ જાઓ, એ તમે કાંક કર્યું કહેવાય. બાકી સિસલ આવી જાય માણ કે મસ્કત પહોંચી, એ બહુ મોટી ધાડ નથી મારતા, એ તો સહજ છે. પેલા એમ મોટું કાંક કહેવાતું. આપણે સત્સંગી થઈ ગયા, અમે સાધુ થઈ ગયા, હવે ધામમાં જાઉં એ તો આપણા માટે સહજ છે. સ્વામિનારાયણ પરચા તો જુઓ, સ્વામિનારાયણના સાધુને ખાલી જોયા એ ધામમાં ગયા, બ્રહ્માનંદની ડ્યુટી જઈને જોઈ ધામમાં ગયા, બ્રહ્માનંદને ખાલી એક મુઠ્ઠી ખાલી પોક ખવડાવ્યા એ ધામમાં ગયા. આ સંત તે સારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જ જે ગુણ ગ્રહશે રે, તે તો ધામ અક્ષર લેશે રે. આ સાધુ બહુ સારા, ખાલી આટલો ગુણ જેને આવ્યો ને એ બધા ધામમાં ગયા, તો આપણે નહીં જઈ. શું કયો? નક્કી ને? એટલે જ નતું પણ થઈ ગયું ને, કેટલી વાર લાગી? વો તો કોક મારા દેવા મફતિયા આમ મૂકી દેશે તમને. પણ એક વાત યાદ રાખજો, એક વસ્તુ પક્કી કરી નાખજો, આપણે ધામમાં જવાના ફાઇનલ, પણ આપણા માટે બહુ મોટી વાત નથી. મહારાજ કે જે અક્ષરધામનું મધ્ય ત્યાં આ મૂર્તિ જ્યાં છે અક્ષરધામનું, સવારે સ્વામીજી વાત કરી કે આપણે ધામમાં જ છે, પણ પૂજારી થવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે હવે શું આપણા માટે અગત્યનું છે? હવે પૂજારી થવું અગત્યનું છે. તમે લંડન જાઓ સત્સંગી તરીકે ત્યાં રહો, પણ ત્યાં કને પૂજારી થઈને રહો એમાં તો ભાઈ ગમે એને નહીં રાખી લે. પૂજારી તરીકે વિલ્સન મંદિરમાં જાશો કે એરોમાં જાશો, ઓસ્ટ્રેલિયા જાઓ, ગમે એને પૂજારી રાખી લેશે. કદાચ અહીંયા તો હજી કદાચ લાખ વ્યક્તિ કોઈ કાકા ને કાકા મામા ને છોરા ને રાખી લે, પણ અહીંયા કાકા મામા ને છોરા ને રાખવાના. હા, આ ઠાકોરજી તમે પૂરી પરીક્ષા કરવાને આટલા પોઈન્ટ પાસ હશે, આટલી લાયકાત હશે, તો જ પૂજારી થવા મળશે. હવે તમને જરાક પૂછી લઉં, આ લેફ્ટમાં પડવું હોય કે ધામમાં રહી ઠીક હે? તમે અહીંયા જરાક વાત પૂછેલું, તમે મારા નોકર તરીકે તમે સુખીઓ કે શેઠિયા સુખી એ કહો? મને તો શેઠિયા ડોકી દેખાયા. તમને કેમ લાગ્યો? તમારું બિલ શું કહેવું? તમને કઈ લેફ કરી હાજે ગંધી છોડીને પડો ખાટલે નુઈ જાવ, આ બેટા રાતને જાગે
તમે કઈક પંચાયત કરો, ઉપાધિ કરો, તે બિચારા જાગે. પણ એક વાત યાદ રાખજો, આ કંઈક ના પેટ પૂરી શકે છે, કંઈક ના કુટુંબ ચલાવી શકે છે, તમારી પાસે તેવડ નથી. મહારાજ કે પોતાનો મોક્ષ કરી લેવો એ બહુ મોટી વાત નથી, અનંતને તારી દે અને પોતે તરી જાય એ વાત બહુ મોટી છે. આપણે સમજાય નહીં જલ્દી, આ વાત બહુ મોટી છે. આજે અમુક જ કંપનીઓ છે આપણી અને હજારોના ઘર ચાલે છે. તમે એક નહીં, તમારી પાછળ પાંચ પાંચ જણાનો પરિવાર હશે. તો આ એની મોટપ છે. તમે એની મોટપ કઈ રીતે વિચારો છો? તો ધામમાં જવું બહુ મોટી વાત નથી, પણ મહારાજ કે એક એવો છે કે પોતાનું કલ્યાણ કરી શકે છે અને બીજો એવો છે કે જે અનંતનું કલ્યાણ સાથે કરી નાખે છે. આપણે કેવા થવું એ કહો લો, આપણું પોતાનું કલ્યાણ કરવું છે કે આપણી વાત માને એનું કલ્યાણ થાય? મહારાજ કે ભગવાનનો ભક્તો યથાર્થ નિશ્ચય થયો એનો તેવો કેફ હોય કે મારી કોઈ હેતથી વાત સાંભળશે ને તો એ ધામમાં જશે આવો એને વિશ્વાસ હોય. કેટલા જણાને એવો વિશ્વાસ હોય કે હું કોઈને ભગવાનની વાત કરું, મારી વાત માની જાય, એ ભગવાનના ધામમાં જાય, એવો કેટલાનો વિશ્વાસ આવ્યો આમાં? ચાલો તમારા કેવાથી ધામમાં જાય એવા એવા તમને વિશ્વાસ કેટલાને? મૂંઝાઈ ન જાજો, મને તમારા હૃદયમાં કોન્ફિડન્સ હોવો જોઈએ. છે તમને વિશ્વાસ? હા કે ના? નથી. શું કામ નથી? તમને વિશ્વાસ છે કે ધારો એ કંપની ખોલી શકો? કા શું ખબર? રજીસ્ટર કરે ને, પાંચ તારીખ કરો ચાલુ. કેમ, શું અઘરું પડે? હવે આજે સ્ટેપ જોજો. આજે બધા શું ખૂટે આપણે કને? એક વસ્તુ વિચારો, આપણી પાસે આપણા પૂરતું તો છે. મને આજે એક સંકલ્પ થયો, તમે કહો તો કહું. એક નિયમ લેવો હોય તમને, લેશો બધા? હા, ઈઝી નિયમ, ઇક્વલ બધા નામ, બધાને કામ આવી જાય, કરશો? અહીંયા કરશો, દેશમાં જઈને કરશો, આખી જિંદગી ચાલુ રાખશો એ નિયમ? આજીવન નિયમ છે. અત્યાર સુધી તમે એવું કરતા હશો, કોકો કરતા હશે, અહીંથી તમને અભ્યાસ કરાવવાનો હોય. તમે જેટલું લેવલ સત્સંગમાં પકડ્યું છે ને, એટલા લેવલમાં તમારી હડકે પડકેના જેટલા હોય ને એને લઈ આવવાની કોશિશ કરો. ધારો કે તમે રૂમમાં પૂજા કરો રા, તમારી રૂમમાં એક જણો પૂજા કરે રહો પણ પૂજામાં દંડોટ નથી કરતો, તમે કરો રા, તો એ માણસ તમારાથી એક લેવલ નીચો હોય ને, આગના લોપેરો ને. તો એવી કોઈની ઈચ્છા થઈ કે આને હવે હું દંડોટ કરવાનું બળ દઉં, તમારા રૂમમાં એક જણો એવો છે કે જે ચાંદલો કરો પણ ખાલી ટેકું કરે રહો, કંકુનું જે બાઈ હું કરે કે વિધવા, તો હવે એને એને જોઈને તમને એમ થયું કે આને હું કંઈક એવી બળની મહિમાની વાત કહું જેથી કરીને આ છોકરો હવે ઉર્ધ્વ પુંડ તિલક ચાંદલો આખો કરતો થાય. આવી કોઈએ હિંમત કરી હોય ને, કામ કર્યું હોય, આ તો કરે, કોઈકને ચાંદલો કરાવતા કર્યા હોય, પૂજા કરાવતા કર્યા હોય, દંડોટ કરાવતા કર્યા હોય, કેટલા એવા કેટલા? તો આ બધું કેને કરવાનું? સામીને. હવે અમારે આ કરાવું, જો એક વસ્તુ તમને સીધો રસ્તો ડાયરેક્ટ બતાવ્યો, તમને આગળ વધવું હોય તો એક જ વે એ કે તમે કોકને આગળ વધારો તો તમે મજબૂત થશો, નકર નહીં થાવ. આ નક્કી. આ લોકો શેઠિયા પૈસા કેમ કમારા? કેના કંઠથી કમારે કે હાલો? પૈસા કેના કંઠથી કમારે કે હાલો? મને જવાબ દેવાનો. તમારા કંઠેથી, પણ તમને ખબર નથી. શેઠિયા સાહુકાર કેમ થયા? તમને સાહુકાર કરવા માંડ્યા, તમને દેવા માંડ્યા, એમાંથી એને મળવા માંડ્યા, એટલે સાહુકાર થયા. આ સીધી વસ્તુ કે આમાં કઈ છે? સમજાણું કેજી નથી સમજાતું? તો તમને શેઠિયા થવું હોય સત્સંગમાં તો તમે કોકને તમારી પાસે છે ઇન્વેસ્ટ કરો, એમાં રોકાણ કરો, એટલે એમાંથી તમને આવક થશે. મહારાજ તમને બળ દેશે કે આ હરિભગતે મારા એક દીકરાને પૂજા કરતો કર્યો અને સીધું તમારા ખાતામાં પ્લસ પોઈન્ટ થઈ જશે. આ જેને કરતા આવડી કરી લેજો, આ પ્લસ થશે સીધું, કરવું એ. પણ તમે આજ દિવસ સુધી બહુ કરતા, અમુક જણા તો હજી પોતાની પેણીને લઈ આવ્યા, ઘરવારીને પૂજા નથી કરેલી ત્યાં. સાચું બોલો, કેટલા એને ઘરવારી પૂજા નથી કરતી? મને હાથું જો કરીને કયો, એક બે ત્રણ, ઝપાટો હાથું જો કરી નાખો, કેટલા એને ઘરવારી પૂજા નથી કરતી? બે જણા છે, ત્રણ ચાર છે, બરોબર ના? સાચી વાત આપણે કહી દઈશું. હવે વિચાર કરો, એ પેણીને લઈ આવ્યા, કેવડી મોટી મોટી પેણ્યા પહેલા પ્રોમિસ કરતા હતા કે હું તો તારા માટે આમ કરું, કેવા સંબંધ બાંધ્યા હતા,
અને કેવી કેવી મીઠી મીઠી વાતો કરતા કે તેરે લીએ તો ચાંદ ભી ચૂન કે આકાશ મેં સે લાવું, પણ ઈ પ્રેમ હતો તો આટલો પ્રેમ માં તમે એને કેમ ભગવાન પાઈ ના ગયા એનો વાંક નથી. બિચારા નિખાલસ થયા અને લાખ લાખ ધન્યવાદ. એક વાર તાંડા નાથી બતાવો કે સાચું બોલે આઈ, તમે ઘણા કપટી માં બેઠા બોલ્યા નથી, હજી તમારી ઘણા ને ગરબા પૂજા નથી કરતી. કેટલા જણા એવા છે કે એના દીકરા પૂજા ન કરતા, હાવ નિખાલસ પણ કે વિશ્વાસ હોય મારો દીકરો પૂજા નથી કરતો, કેવો કે હવે ન શરમાજો, ઈ નક ફેરી બીજો ગોમ નહીં આવે, તમે હવે નહીં વેચું. એક બે ત્રણ ચાર છે બરોબર, આ સાચા માણસો. હવે એની પાસે જગર નથી, લગભગ ઈ કરતા નહીં એટલે એમ નથી ને બાપા પાછું કેમ બાપા હું જાઉં હાચું કયો કરો રા, હાચું કહી દેજો તો અધૂરી ફધૂરી હશે, ખાલી માળા ઉભે ઉભે પત્તી હશે, પછી મળજો મને ઉભારો તમને પાકું કરી દઈશું. ના એ હાચા આપણે એટલે હું નિંદા ટેકા માટે નહીં, તમે જો હું ચેકિંગ કરી દઈશ. તમારી તાકાત કામ કેમ નથી કરતી, તમારું કોઈ માનતું કેમ નથી, તમારી કંપની હાલતી કેમ નથી, તમારી પાસે ક્યાં પગાર ચૂકવવા છે કઈ તમારી પાસે. એટલે ફર્સ્ટ આપણે બડુકા થવાનું છે, એવા બડુકા થઈ કે આપણી વાત જ્યાં પડે ત્યાં ઉગે. હવે તમે એક એક જણો ધારો તો આખા ગામ ને સત્સંગ થી રંગી નાખો તમારામાં તાકાત પડીએ, પણ તમે કોઈ દિવસ એનો પ્રયોગ કરતા. હવે આપણે કરવું હોય ચાલુ હોવા, આ નિયમ આ દેવો હોય, તમારી અડખે પડખે જેટલા હોય ને રંગવા માંડો સત્સંગ થી, આ સત્સંગ નો રંગ ચખાડો. મહારાજ તમને પૂજારી તરીકે તો રાખશે, તમને ફોરમેન કેમ બનાવે કંપની વાળા, તમને કોક ને હાચવો પડે રે આવ લીલરિયા છો તો તમને ચાર જણા માણસો નો લોટ તમને બેસે બેસે, તમને હોશ પડી હું ફોરમેન થાઉં પણ ટપણીએ કબૂલ કરો. હલો હોશ છે મારો અવળો પગાર લેરો, 2000-2500 ડોલર ઠોકી જાય રો, તમારામાં તેવડ ક્યાં, તમને બનાવે ફોરમેન તો મહારાજ ને તો બધાને પૂજારી બનાવવા. અક્ષરધામમાં અનંત પૂજારીઓ થઈ શકે એમ છે, પણ આ વાત ઉપરથી આપણે નક્કી કરવાનું કે મને ને તમને કેપેસિટી લેવાની છે. હવે એમાં શું શું જોઈ એના ઉપર વાત સ્વામિનારાયણ ભગવાન આજે કરશે. તમને વાત ક્લિયર થઈ ગઈ, પિક્ચર ક્લિયર થયું ને. હવે હોશ થઈ પૂજારી થવાની, થાવું બધાને બિલ્ડર થવું હે, કંપનીઓ નાખવી હે, હા તો કયો બંગલા બંધાઈ જશે, અહીંયા તમારો પોતાનો મકાન થઈ જશે, ધક્કા ખાવો પડે, બે બે વર્ષે ઘરવાળી અહીંયા આવી જશે, મોટો લાભી રખડવું નહીં પડે, ત્યાં દેશમાં જવું નહીં પડે, બે બે વર્ષે ફોન ના ખર્ચા બધા બચી પડશે, સાચું ખોટો. તો આ લાભ હે, આ લાભે બિલ્ડર થવું હોય. હવે જો પૂજારી થવું હોય ધામના તો બધા ધક્કા મટી જશે, એ વરી જન્મું ને વરી મરવું ને વરી 9 મહિના ને વરી બીજા જોનીમાં ત્રીજી જોનીમાં લખ અવર જવરની જો કાઢી નાખવી હોય તો મહારાજે કીધેલા 16 લક્ષણો આપણામાં હશે તો આપણે પૂજારી અક્ષરધામના થઈ શકશો, છાંય બેઠા ઠાકોરજીની સેવા કરવા મળશે. તો 16 લક્ષણો શ્રીજી મહારાજ આજ કહેશે, ધ્યાનથી સાંભળજો બધાય બરોબર. હું વચનામતથી વાંચી છે મુદ્દા અને તમારે એનું ધ્યાન દેવાનું છે. સ્વામિનારાયણ હરે. સંમત 1885 ના આશોવદી દ્વાદશી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી રડામધ્ય દાદા કાંતના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે સા છે, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો સૌથી પહેલી શ્રદ્ધા. પહેલો નંબર કેનો આવશે? આ 16 સાધનમાં પહેલું સાધન શ્રદ્ધા. હવે શ્રદ્ધા એટલે તમને ખબર છે શ્રદ્ધા કેને કહેવાય? તમારામાં છે શ્રદ્ધા? કેવી એ માંદી હાજી કેટલી સ્પીડની છે? પહેલું પગથિયું શ્રદ્ધા એવી માત. આ 16 સદગુણોમાં પહેલો નંબર આવે શ્રદ્ધાનો, ની બધાએ સદગુણોની મા એ આ હશે તો છોરો જન્મ છે ભાઈ, બધા ગુણો શ્રદ્ધામાંથી આવશે. હવે ગીતામાં અને ઉપનિષદોમાં અને વેદોમાં એમ કીધું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. બધું જ પ્રાપ્ત કોને થાય? શ્રદ્ધાવાનને. મહારાજે વચનાવર્તમાં કીધું કે બે જણા છે સંત થયા છે, એક જણો વધી ગયો ને એક જણો એમને એમ રહી ગયો, ખોટ શું એમાં?
શું નથી? શ્રદ્ધા નથી. તમે એ કામ કરતા હોય, એક જણો ક્યાં આગળ આગળ હાલો જતો હોય, એક જણો એમ પડ્યો ભાઈ ભેગા જ આવ્યા સીસર્સ માં, એક જણો ક્યાંય પહોંચી ગયો હોય, એનામાં શું ખૂટેરું? શ્રદ્ધા. શ્રદ્ધા બધે કામ આવશે, શ્રદ્ધા બધે જ કામ આવશે. હવે જુઓ, હું એક દિવસ શ્રી હરિદાસ સ્વામી પાસે બેઠો હતો, બહુ સરસ વાત કરી હતી કે સાધનામાં શ્રદ્ધા છે એ શરૂઆત છે અને એ પગથિયું, અને વિશ્વાસ છે એ છેડો હોય, અંતિમ છે. શ્રદ્ધા છે એ સાધનાની શરૂઆત થઈ અને વિશ્વાસ છે એ એનો એન્ડ આવી ગયો. પણ એ શ્રદ્ધા વિશ્વાસ નામનો એન્ડ આવતા આવતા વેચે જો તૂટી તો મર્યા. વેચે જો અટકી શ્રદ્ધા, અને શ્રદ્ધા જેની વેચે જે તૂટે ની બહુ મોટું નુકસાન કરે. અમે મુંબઈમાં હમણાં હતા, એક સવા દોઢ મહિનો રહેતા, તો એક અમે રસ્તામાં આવ્યા હતા, તો બિલ્ડિંગ અધવેચે પડી હતી. પછી ભાઈને પૂછ્યું, મેં કીધું આ બિલ્ડિંગ તો સામે આપણી જ છે, મેં કીધું કેટલા કમાણા તો હતા એટલા બધા ગયા, કેમ? તો કે વેચે અટકી રહી એટલે. હવે નથી એકને બીજું કઈ બાંધી શકાતું, નથી એમાં કોઈ રહી શકતું, નથી ભાડું આવતું ને નથી જમીન કામ આવતી. આ શ્રદ્ધા વેચે અટકી, એટલે શ્રદ્ધા છે એ જીવંત હોવી જોઈએ. રામાયણ એક પાત્ર તમારી સામે મૂકું, કોણ? ના, શ્રદ્ધાની શિખરે પહોંચી ગયેલી એવી એક, હા, કોણ હતું? સબરીજી. 60 વર્ષે શરીર ઘેડું થયું, પણ આ ડોસીની શ્રદ્ધા ઘેડી ન થઈ, અને શ્રદ્ધા એટલી મજબૂત થઈ અને એને વિશ્વાસ ગુરુના વચનમાં મજબૂત થયો, અને રામને દોડીને એની ઝૂંપડીએ જઈને બોરા જમવા જવા પડ્યા ભક્તો. આ થઈ શ્રદ્ધાની ફળશ્રુતિ. શ્રદ્ધા એક વસ્તુ એવી છે, તમને ટકાવવી પડશે, ટકાવવી જ પડશે, એ હોતી નથી. આપણને શ્રીજી મહારાજે એમ કીધું કે પાણી ગાળીને પીવું. હવે એમાં શું રખાય? શું રખાય એમાં? બુદ્ધિ મરાય? આપણે શું મારી રહ્યા? સ્વામિનારાયણ એમ કીધું કે ડુંગળી લસણ ખાવા, એમાં આપણે શું રખાય? આપણે શું રાખી રહ્યા? બુદ્ધિ. મરવા નહીં, આમ જ મર્યા. આ દોરી તૂટી, વડતમાં તમે નીચે ઉતર્યા, વિશ્વાસ હતો કે સ્વામિનારાયણ કીધું એમ કરો એટલે તરો, અને એમ કીધું એમાં વિશ્વાસ તૂટ્યો તો તરો નહીં પણ શું? હા, જેટલા જેટલા ડુંગળી લસણ ખાઈ રહી આ જન્મે ધામમાં ન જાય, ન જાય, ન જાય, અને ન જ જાય 100%. હાલો, તમને શું કેવું? તમે શું કહો? ન જ જાય. સ્વામિનારાયણ ની વાત ઉપર એને વિશ્વાસ નથી તો ન જ જાય. પ્રશ્ન શું કામ થયો? ડુંગળી સુકામ ન ખાવી જોઈએ એવો કેટલા જણાનો પ્રશ્ન થયો હશે? કલા ભગત ની આમે તપતો ઘોડો હાથમાં લઈ લે, ખબર કે મને હાથમાં બળવા નહીં દે, આને કહેવાય શ્રદ્ધા. ભક્તો એવી છે આપણામાં? પેલો પોઈન્ટ મળ્યો? તોડ્યા છે શ્રદ્ધા કેટલા જણાને? આપણી આમે કોક તલવાર લઈને આવે અને આમ કરીને આમે ઉગામી લે, નેડી વાંકી કે નાખી કે નાખી, પણ એવી શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ કે મારો ભગવાન એવો બળી હોય કે તલવારી આમ 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 લગેલી આવશે ને ભગવાન મારો હાથ ઉભો રાખી શકે, એનો હાથ નીચે આવવા નહીં દે, આટલો વિશ્વાસ કેટલાને? આફ્રિકામાં મેં પૂછ્યું હતું, ગોલો બંદૂક લઈને આવે અને આમ છાતી માથે મૂકી દે, રૂડી રીતે સેવાને પામે, બીજા પામશે. હલો, હવે હલો લગાવો નંબર. હલો, કેટલા જણા જશે સેવામાં? હે, કેટલી આવી શ્રદ્ધા કેટલી આવશે? આપણે તો જરાક થાય ને ધોળી ભૂવા ભરાડી કે ડોરા કરાવવા ને, કેટલી શ્રદ્ધા આપણે ઈષ્ટદેવ ઉપર આપણને કેટલી? હલો, કોકની રાખ ખાવા જશે, કોકનું પાણી પીશે ને વીટિયું પહેરશે, ડોરા માધરિયા બાંધશે, ને છે કે નથી નબળાઈ આપણે? હાલો કબૂલ કરો, છે ને કબૂલ? અરે ભાઈ, એટલી શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જોઈએ, કદાચ આખી જિંદગી મને જેમ રાખવો એમ રાખે,
પણ હું એનો થઈને રહીશ અને જેમ રાખો એમ રાખે, બસ મારે કઈ બીજી મારે ચિંતા કરવાની, આટલી જોઈ આપણામાં શ્રદ્ધા. રામાયણમાં એક બીજી નનકડી અટકીલી જેના માથે હાથ પટ્ટા આમ થયા, હા કેટલી શ્રદ્ધાવાન હતી, રામની સેવામાં લાગી ગઈ, બસ અમર બની ગયો. અરે નિષ્કુળાન સ્વામી કીર્તનમાં લખ્યું, શેખ ફરીદ નામ સાંભળ્યું, શેખ ફરીદ મુસલમાનનો છોકરો હતો, એની માએ શ્રદ્ધા બેસાડી અને ચાદર પાથરીને આખું બંધ કર, ખુદાને બંદગી કર એમ કે, અને પછી સાદરી નીચે પેંડા બે પેંડા કા પતાસા નીચે મૂકી દે, અને એમાં જ્યારે સાદરી ખણીને ઊભો થાય, નમાજ પઢીને ત્યારે એની માં કે, જો કઈક નીચે હશે અલાય કઈક દીધું હશે, તો જ્યાં ચાદર ખણે તો પેંડા બે નીકળે. એટલે છોકરો નાનકડો શેખ ફરીદ પૂછે, મમ્મી માં આ ક્યાંથી આવ્યું? તો કે જેની તું બંદગી કરો ને અલાય તને પ્રસાદ દીધો હોય, કે આમાં એની શ્રદ્ધા બેસાડી, બેથી કોણ હતી આ પ્રસાદ, પણ દીકરાને શું કેરી, આમાં જો બધી વાતમાં, બધી વાતમાં શ્રદ્ધા આપણે પેલી બેહારવી પડે. અને બેસાડતા બેસાડતા એ શેખ ફરીદ મોટો થયો, એટલે થોડુંક એને ભાન થયો કે મમ્મી તું કેરી કે અલ્લાહ રોજ પ્રસાદી દે રહો, તો પ્રસાદી દે રહો તો દર્શન કેમ નથી દેતો, કે છનો મનો કેમ મૂકી જાય રહો, કે ઈ ક્યાં કે દેખાતો કેમ નથી. ત્યારે એની માએ હવે આગળ સ્ટેપ દીધો કે દીકરા જો તને અલ્લાહના દર્શન કરવા હોય તો આપણો આ દેશ છે ને એ રજોગુણી ને તમોગુણી દેશ છે, આસુરી દેશ છે, તને અલ્લાહના દર્શન કરવા તો ભારત દેશમાં જવું પડે, આપણા અસુર દેશમાં દર્શન ન થાય, કે એક સ્ટેપ આપી દીધો માએ. તો કે માં ક્યાં જાઉં, તો કે જા આગળ છિંદવાડા જિલ્લો છે અને ત્યાં કને ગિરર ગામ છે, એ ગિરર ગામમાં જઈને તું સાધના કરજે. અને ત્યાં ગયો અને ત્યાં સાધના શરૂ કરી, અલ્લાહના દર્શન ન ત્યાં પાછો આવ્યો. માએ કીધું કે દીકરા કાં પાછો વરી આવ્યો, તો કે અલ્લાહ દર્શન નથી દેતા. તો કે એમ થોડા દે કે ભાઈ તારે થોડોક ટાઈમ કાઢવો પડે ને તને સાધના આકરી કરવી પડે, ત્યાં કરતો શું હતો, તો કે ભૂખ લાગે તે ઝાડના પાંદડાને ફળ ખાતો હતો, તો ન થાય કે અલ્લાહના દર્શન કે, તને તપ કરવું પડે ભાઈ, તપથી ભગવાન રાજી થાય. તો કે શું તપ કરું, તો કે હવે તારું મન જ્યારે ખાવાની હોશ કરે ને ત્યારે રોટલો બનાવી દો, તારા પેટમાં બાંધી દેજે, કે તારા મનને કહેજે કે ખાઈ લે, આ રોટલો શેનો બનાવ્યો, બાજરાનો, લાકડાના ભૂકવાનો, લાકડાનો ભૂકો ભેગો કરી અને રોટલો બનાવી દીધો અને કીધું પેટે બાંધી રાખજે. તમે જોજો શ્રદ્ધાને હવે શાન ઊંચું રહેતી જાય એની માં. દીકરાએ માના વચનમાં શ્રદ્ધા રાખી કે મારે અલ્લાહ દર્શન દેશે. અને ભક્તો ઇતિહાસ એમ કે પેટે લાકડાનો ટુકડો બાંધીને ગયો, દર્શન થતા નથી, પાછો આવ્યો, એની માને કીધું માં હજી અલ્લાહ દર્શન નથી દેતા. ત્યારે એની માએ કીધું કે દીકરા તપ હજી વધારી નાખ, તારા મનને હજી પેટે બાંધેલો રોટલો એટલી આશા પડી ને એટલે દર્શન નહીં દે, હવે તું આકરું તપ કર. છોકરાએ નક્કી કર્યું તપ આકરું કરું અને પછી સ્થાન બદલાવ્યું અને ચિંચોલી ગામ છે બાજુમાં, ગિરરની બાજુમાં ચિંચોલી, આજ પણ મુસલમાનોનું ધર્મસ્થાન છે, ત્યાં ગયો અને ત્યાં કને વડના ઝાડમાં ઊંધે પગે લટક્યો. એની શ્રદ્ધા તો જુઓ કે મને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી પાછું હટવું નથી. ઝાડવામાં ઊંધે પગે લટક્યો, શરીરમાંથી માંસ સુકાવા માંડ્યું અને જ્યાં લટકતો તો ગીધ પક્ષી ને કાગડા બહુ રહેતા હતા, એને એમ કે મળતું લટકેરું અને કાગડો એક આવી અને મેં ચાંચ ભરાવી, ત્યારે શેખ ફરીદે એમ કીધું, કૌવા સબ તન ખાઈએ, ચુન ચુન ખાઈએ, માંસ દો નયન મત ખાઈએ, પિયા દરસ કી આસ હે કાગડા, મારું બધું માંસ આખા શરીરમાંથી તોડી તોડીને ખાઈ જાજે, પણ બે મારી આંખ ન ખાજે, શું કામ, તો કે મારી માએ મને કીધું કે તને અલ્લાહ દર્શન દેશે, તું જો આંખ ખાઈ જઈશ તો હું કઈ આંખથી દર્શન કરીશ, ભલો તને હે કાગડા મારી બે આંખ ન ફોડજે. અને ભક્તો આટલી જ્યાં શ્રદ્ધા એની મક્કમ જોઈ, અલ્લાહને દર્શન દેવા પડ્યા, ભગવાન પોતે પ્રગટ થયા અને આ શેખ ફરીદને નીચે ઉતારી તો બાથમાં ગાલીને બેઠ્યા કે ધન્ય છે તારી શ્રદ્ધાને ભાઈ, આટલી પરાકાષ્ઠા જોઈ શ્રદ્ધાની. એ આપણે તો ભેડવા ન દે તો જ્યાં ડોરો કરવા, છોડાના જરાક ઝાડા જરાક પાંખા આવે, ગું પાંખું આવ્યું તો ડોરો કરાવે. મને ઈ આશ્ચર્ય લાગ્યો, આપણે એમ લાગે માય આ તો જો આ મરેલ માણ આવા, બેના પોદરા ઢીલા આવે તો ડોરા, આમાં શું ડોરા કામ કરતા હશે તમારા. આવા ધણી મોટા મળ્યા ભાઈ પુરુષોત્તમ નારાયણ, એની પ્રાપ્તિની રીત કઈક નોખીએ. આ તો આપણે ઓરે ઓરે જુદે ચડી આવી પરંપરામાં સત્સંગ મળી ગયો હે, કે ઉધે પગે લટકવું નથી પડતો, ક્યાંય પ્રહલાદની જેમ આપણે કુવામાં પડવું નથી પડતું, ક્યાંય મીરાની જેમ ઝેરના પહેલા આમે નથી આવતા, ક્યાંય કલાની જેમ લોઢાના ઘોડા આપણે ઉપાડા નથી પડતા. ભાઈ પરીક્ષા વિના હાલ્યા જાય, એસએસસી બોર્ડનું જયારે પેપર નીકળશે ત્યારે બધા નાપાસ થવા નહીં,
દેશમાં ખબર છાની બેણી ભાઈ બેન આઠ ધોરણ પાસ કરી લેતા એમ મૂતર વાળી પાછી મને એમણે કે આફ્રિકામાં મળ્યો સામે મેં સાહેબ ને બોરું મૂતર વાહી હોય કે એનું મારું શું થાય પ્રાયશ્ચિત નું પ્રાયશ્ચિત લેવા આવ્યું હમણાં આફેરે મને કે રોગી મૂતર વાળી છે આ ભાઈ કે મેં કીધું ભલા માણસ તારો ગુરુ થાય સાહેબ તો કે આજ ધંધા કરે આ કે તમે કલ્પના તો કરો તમે સાત ધોરણ સુધી શાક ની થેલી છા ની બેણી ભાઈ બેન ચડી ગયા ધોરણ પણ એસએસસી બોર્ડ નું પેપર છે ને સરકાર માંથી નીકળશે તેની ખબર પડી રહેશે કેટલું ભણ્યા તો મારીને તમારે હજી પરમાત્મા પરીક્ષા ક્યાં કરીએ હજી તો બસ આમ હુવાલો હુવાલો હાલે જાય ને સત્સંગમાં થોડો થોડો સત્સંગ પરંપરાથી થાય રહો પરમાત્મા જયારે આખરી પરીક્ષા ઉપર ઉતારશે આપણને તેથી ખબર પડશે કે આપણે કહેવાય અક્ષરધામમાં પૂજારી થવું હોય એમને થોડા કરશે એટલે પહેલી શું જોશે બીજું કહું હવે બીજો જોશે સ્વધર્મ હવે શ્રદ્ધા મજબૂત થઈ કે નથી હવે કહેવા લો આપણા એક સંતે બહુ સરસ લખ્યું શ્રદ્ધાની ડોરી જાલો રે જોરા કરીને વાલો વારે આવશે રે જોર કરીને શ્રદ્ધાની ડોરી કેવી જાલેલી ખપશે મજબૂત કુવામાં ઉતર્યા વારો આવ્યો નથી આવ્યો નિશાણી માથે ને વળત માથે કેટલા વળત માથે ઉતર્યા હોય હા કેટલો વળત માથે વિશ્વાસ કપે અને માથે કોક મૂકે તો ક્યાં જાઓ હા આમ થશે જો શ્રદ્ધા તૂટી તો ક્યાં પાણીમાં ડૂબી જવાનું પાછા આવવાની વાત નહીં રાખવાની આ સ્વામિનારાયણ ભગવાન આપણને મારે તો ભલે ને તારે તો ભલે પુત્ર વાન રાખે કે પુત્ર વિના નો રાખે પણ આ ભગવાન સ્વામિનારાયણ રાખે એમ રહેશું આવી ટેક હોય શ્રદ્ધા હોય તો ભક્તો આપણી એક પોઈન્ટ મળ્યો હજી આપણે હજી આ તો ટાઈમ આપણો માપે નહીં તો શ્રદ્ધા ઉપર તો સાત કલાક હાલવું જોઈએ આપણે એક પેલી મજબૂત કરો મજબૂત પેલું પગથિયું એ તમે પાયા મજબૂત તો કરો ભાઈ માથે સો સો માળ ચડાવવાની તમને હોશ પડીએ અને પાયામાં આવો લોડા માર્યા મારા મેટી નાખીએ ખાલી રેતી સિમેન્ટમાં આવો નાખ્યો નથી સેરિયા ખાઈ ગયા ને સિમેન્ટે ખાઈ ગયા હે ને ઇન્ડિયા રૂપિયા મૂકી દીધા આ બિલ્ડિંગ પડશે તે માથે જેલ આવશે ભાઈ આ ગડબડ ગોટા બધા શ્રદ્ધામાં જ લોચો પેલો શ્રદ્ધામાં લોચો હવારે કેટલી સરસ વાતો થઈ આપણે મળેલા નરણા દેવ આપણે મળેલા સ્વામિનારાયણ ભગવાન આપણે મળેલી શિક્ષા પત્રી આપણે મળેલું સત્સંગી જીવન આપણે મળેલું વચનામૃત તેના ઉપર વિશ્વાસ તો રાખો એક વાત પણ નબળી રહેવા ન દો એન્જિનિયરે જેમ કીધું એમ જ પાયા ભરવા જો એક સેરિયો પણ ઓછો ન નખાય તમારે મગજ મારવાનું ન હોય કે ભાઈ આટલું મકાન ને આવડા જાડા જાડા સરિયા નખાવ્યો હોય તમે અકલ મારવા જાવ તો મેળ પડે તો મારો કે મારો દોડાયા હોય મારે કે મારે સાઈડ ઉપર જઈને સલાહ દો ફોરમેન હે સાહેબ આવડા સરિયા જાડા ન નખાય પણ પરનું પરો મર ને તું જાડા નખાય ઝીણા નખાય તને કે એન્જિનિયરિંગ ની કઈ ભાને સરિયો કેમ નખાય ને કેટલા ટન નો હોય તને કઈ ખબર પડે માથે વજન કેટલો ચડવાનો હોય પણ તોય આપણે અકલ મારી તો સ્વામિનારાયણ ને ખબર હતી કે શિક્ષા પત્રી અમે અમારી બુદ્ધિ ની અનુસારે લખી છે એમ શબ્દ લખવો પડે અને એમાં આપણે ફોરમેન ને સલાહ દેવા છે કે સરિયે જાડા નાખી દીધા હવે તો આ જમાનામાં શું પાણી ગાળવાની જરૂર છે હવે તો ફિલ્ટર આવી ગયા નામ આવી ગયું ને હવે તો માથે હલકા હલકા આવી અરે બધી લેપ તું શું કામ કરે એન્જિનિયરે નકશામાં કીધું કે આટલો સિમેન્ટ આટલી કાંકરી આટલી રેતી ને આટલા કોલમ એમાં એક પણ અક્કલ આપણે વપરાય ને કારણ કે ભણ્યા નથી એટલે અધિકાર નથી કઈ કહેવાનો આપણને તો શિક્ષા પત્રી માંથી શ્રીજી મહારાજ કે અમે જે લખ્યું છે બધા શાસ્ત્રો માંથી નિચોડ કાઢીને બહુ વિચારી વિચારીને લખ્યું છે કે આ એક આજ્ઞા પાડશે એનાથી કેટલી બધી અને ફલશ્રુતિ એક સાથે થવાની છે ઓલે ટાપુડો ભલે હડેલો લીધો પણ એની નીચે જે ભર્યો ને માલ એમાંથી બધા ટાપુડા ફ્રીમાં થઈ જાય એટલો માલ નીચે ભર્યો હોય તો મારા અને તમારા મહારાજ સ્વામિનારાયણ ભગવાન એને જે આજ્ઞા કરીએ ને એ તો હોનાની ખાણું આપીએ ભાઈ હોનાની ખાણું છે એક એક આજ્ઞા સોનાની ખાણ છે એક એક આગના સોનાની ખાણ છે પણ આપણે શું કરી રહ્યા ભેંજાવીરા તમે એ બાવમાં ચાંદલા કાઢતા હશો કાઢો દિલ ખોલીને કહો કેટલા નથી કાઢતા બાવમાં ચાંદલા અહીંયા હાજુ બોલી જાવતા આજે બધા આચા બોલે ગયા પડ્યા ખબર છે લોડીએ રાખો શું કામ નથી કાઢતા સ્વામિનારાયણ કીધું એક નથી કીધું કીધું હે ને તો શું કામ નથી કાઢતા ખમીસ બગડી રેકો તમે એક એક સોનાની ખાણ ગુમાવો સમજી લેજો કેટલા જણા ખાલી ટેકું કાઢેરા બાયડ્યું એમ એ વાંધો આખો ઘેર હોય પણ તે બતી નથી
બરોબર છે. સ્વામિનારાયણની એક પણ આજ્ઞા લોપાવી ન જોઈએ, એમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોજે. કોઈ પણ કહે કે આમ કેમ કહેવાનું બોલ, જેમાં સ્વામિનારાયણ કીધું એમાં તર્ક ને આર્ગ્યુ હાલે જ નહીં, ત્યાં કોઈ વાતમાં નહીં. શાસ્ત્રમાં મહારાજ કે જેમ વાત કીધી છે એમ જ થાય છે. તો આપણે મજબૂત થવું એ જરૂર છે. આપણી શ્રદ્ધા મજબૂત બનાવો, ધામમાં જાવ અને છેલ્લો જન્મ કરો, અક્ષરધામમાં પૂજારી તરીકે રહેવું હોય તો કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. આટલું ચાલે એવી મહારાજ કે ઢીલી વાત કરવી નહીં. જેથી ઢીલી વાત થઈ જાય ત્યારે શું કરવાનો, કેટલા એને તૈયાર ઉભા કરવા, ઢીલી વાત ન કરતા હવે મજબૂત વાત કરવાની. મહારાજ કે આ સંત વચન કહે છે કે આટલું પડાશે ને આટલું નહીં પડે, એવી વાત ભૂલે ન કરે. એમ જ કે ભલે થાશે તો ભક્તો સ્વામિનારાયણ ભગવાનની વાતો આપણે આવી મજબૂત માનવાની છે. આજે આપણે શું કરી રહ્યા, ભાઈબંધો માની જઈ રહ્યા, માની જાય નથી માની જતા. આજે મેં બધાને પૂછ્યું, લગભગ 57 જણા હતા. મેં કીધું કેના કહેવાથી મિરાજને મસાલા ચાલુ કર્યા, તો કે ભાઈબંધ તારો બાપ સ્વામિનારાયણ ના પાડો એનું કઈ નહીં, તને 24 કલાક ઓક્સિજન દેરો, ધરતી તારા માટે બનાવી, પાણી બનાવ્યું, પ્રકાશ બનાવ્યો, આટલા ફ્રૂટ બનાવ્યો છે, એને ના પાડી, કેફ કરનારી વસ્તુ ખાવી નહીં, પીવી નહીં, એનું ના મનાણું. અને મફતિયો 5 કાનો ભાઈબંધ કેટલાનો, એટલો જ હોય. ઈ કે લે 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 પછી ખંખરીને લેવો, હમણાં નીકળી ઉપર દાણા હતા સાફ કરીને લે, સાફ કરીને દવરો, એમ જ તમે સાફ કરી નાખશે. તમે કેનો માનો રા, તમે વિચાર તો કરો, તમારો બાપ તમને ના પાડેરો કે કેફ કરનારી વસ્તુ ખાજો નહીં ને પીજો નહીં. આપણે મંડી પડ્યા પાછી વરી આર્ગ્યુ કેમ કરે, સામે થોડુંક જમાના પ્રમાણે કરવું પડે, એમ ફ્રેન્ડશિપ ટકાવી પડે. ભાઈ આપણે મોક્ષના સોદા માંડ્યા ને તમે ફ્રેન્ડશિપમાં હજી પડ્યા હો. આજે તમને કંપનીમાં માણ ખપતો તો વગાડી વગાડી લેવરા, ટોકી ટોકીને લેવરા, ગોતી ગોતીને લેવરા, એમને એમ કોઈ લેતું નથી. આ બાપ મફતી હોય કઈ, એને સેવક તરીકે પૂજારી જોડે ગમે એવું રાખી લેતા, જાય વારો મિરાજ વારો બીડી વારો. ભાઈ કઈક કરો, સુધારા કરો, હજી માથામાં ચોટ્યું નથી આવ્યું. પૂજારી નો પહેલો ધર્મ છે મસ્તક ઉપર શીખાવવી જોઈએ. કેટલા એને ચોટી યાદ જો કરો હતા, બાકીના કોણો, કેટલા જણા અધિકાર હું હિન્દુ છું કહેવાનો, કેટલા એને અધિકાર, તપી નથી ગયો બરોબર, અંદર શાંતિ એકદમ ગરમ નથી હું ભાઈ. શું થયું ઘર વાત નથી મળતું ને, ઘણા એવા બાર નકા મેં જ્ઞાન પૂછ્યું રાખને સામે હગાઈ પછી ગુલામ તું તો જો શું દેવાની છે તને આવીને. આપણે ધર્મના ચિહ્નો નથી ધારવા, પૂજારીનો વેશ નથી ધારણ કરવો, અને જીન્સ ને શર્ટમાં આપણે પૂજારી થવું, કોણ થવા દેવાનું હે. હજી તો અમારી સિસ્ટમ આકરી આવશે, જેને આ ધામમાં આ જન્મે જાવ એના માટે ધોતી આવશે બધાને, 24 કલાક ધોતી પહેરવાની ટ્રેનિંગ દેવાની ને ભાઈ, ત્યાં તો ધોતી જ છે સામે, હાથ લાંબામાં કરો. આમને કેવું કા કેવું હતું, મને કઈ નતું પૂજારી થાવો તો ટ્રેનિંગ અહીંયા જ લેવી પડશે, અહીંયા જ શિખા કપશે, અહીંયા જ તુલસી ની કંઠી, અહીંયા જ ધોતી, અહીંયા જ 5 માનસી પૂજા, અખંડ ભગવાન ની સેવામાં ઉભા રહેવાની તૈયારી કપશે, બાકી ધામમાં જવાની મળે. આ જો એક વાત તમને કહી દઉં યાદ આવી, એટલે અહીંયા ટ્રેનિંગ લેવાની પૃથ્વી માથે જેટલું છે ને બધું એ ટ્રેનિંગ માટે છે. પ્રેક્ટિસમાં તમે જે કરો ને એ પછી ત્યાં પ્રેક્ટિકલમાં કરવાનું હોય, સાચી વાત કે ખોટી વાત. હવે પ્રેક્ટિસમાં ઠેકાણા નથી, અહીંયા બેટ જાળવાની તેવડ નથી ને એમ કે હું ફાઇનલમાં સચિન ભેગો રમીશ, તારા બાપને પૂછતો રમ્યો તો બજારમાં બેટ ચાલતા નથી આવડતું, અને કે આપણે ફાઇનલમાં જવાનું નહીં, જવાનો જ છે તું ફાઇનલ લઈ લખાડો. લખણ ક્યાં, લખણ આપણા, અરે 5 લાખ 20 મિનિટ પૂજામાં બેસવું હોય બેસવાની તેવડ નથી, અને ઠાકોરજીને અખંડ સેવામાં રહેવું હોય કોણ રાખશે. 1/2 કલાક પૂજા કરવી હોય તો કે સર ટાઈમ નથી, તા બાપ નવરો હોય. અહીંયા તો 24 કલાક કાઢવાની, 24 કલાક ખડે પગે રાધા અને લક્ષ્મી ઉપાય ઉભા રહેવાની આપણે તૈયારી કપશે. કેટલાની તૈયારી છે,
વાતું કરે ધામ ની મળે. અમારે જો સાધુ તમને ઘોડ ચટાડી દીધો, કોણીએ કહે સર્વોપરી મહારાજ મળી ગયા, હવે તો ધામમાં આપણું બાપાનું હોય, ગોળી મારીને પૂછી જશું, પૂજારી થવા નહીં મળે. હવે જો છેલ્લી વાત કહી દઉં, આજ પછી અમારી સામે કોઈ ચોટી વિના આવવો ન જોઈ. શું કીધું? હરકી નેડી તો લાવો. અને એમાં કચ્છનો માણસ ચોટી વિના હોવો જ ન જોઈએ. નંદુભાઈ આમળું આમું છું, મારા આમું છું, સાવકાર ઘરના દીકરા હું તમારે ઘરે ચોખી વાર નિલેશ ચોટી કપે આપણે, મહાન સ્વામી તમારા કરતા મોટા હૈ. હરજીભાઈ આમરો રે કાન બોળો હે, રૂપિયા વાળો એટલે કઈ ના કહી, એનો મતલબ થેન્ક યુ હરીશ. આમળું આગળ આવતો લઉં ઉતરો. આ ઘરના માણી આપણે એટલે કઈ, નંદુભાઈ રાજી રહેજો બાપા, તમે ઘરના માણસ છો એટલે કઈ, અમે આપણું ફેમિલી ભેગા થઈ આપણે ધામમાં જવાનો ઠરાવ કર્યો આપણે, એટલે આપણે હસ્તે મોઢે આપણે એકબીજાને કહી શકીએ. અમને કેવો મારી ખોટ હતો, આપણે ધામમાં જવું હે અને પૂજારી થવું હે, ખાલી ધામમાં જ જવું પૂજારી થવું, એટલે આપણે આવા કડક આપણે નિયમો લેવાય. અરે હું તો કહું કરોડો જન્મથી વેઇટિંગમાં ઉભા હતા આપણે, કરોડો જન્મથી વેઇટિંગમાં ઉભા હતા. અને ભાઈ આ તો પુરુષોત્તમ નારાયણ એનો જોગ હોય ક્યાંથી, આ તો લોટરી લાગી ગઈ લોટરી. અને એમાં લખણ વિના ના પડ્યા છો તો ભાઈ આપણું કામ લોઢે ચડશે. આપણે એમ થાય આમાં શું વાંધો, આમાં શું વાંધો, પણ ભાઈ વાંધો છે એનો હાંધો થશે. રાજી રહ્યો રાખ નથી રહેતા મારા માથે, સાચે બોલો રાજીઓ, એ જોર કાંટો કઈ પડે પતેલો સામી બંધ થાય, સાચું કહો તો ઓલા. પણ આજ ન મૂકું તમને, ચડાવ્યો માથે તમે ઊંચો. અને મારો સ્વાર્થ નથી આમાં, મારો બિલકુલ સ્વાર્થ નથી. આકરો શબ્દ કહેતો હોય તો મારો પર્સનલ સ્વાર્થ નથી. મને ઘણી વખત લંડન પૂછ્યો સ્વામી કેટલું કરવાનું કે, એમ તો હું આજ એક જ આજ્ઞા પાડી તો ધામ માં આવીને મેં કીધું એક જ હાચી, પણ કઈ ઈ નક્કી નહીં સમજાય. એક જ આજ્ઞા પાડવાથી ધામમાં જવાશ, પણ પેપરમાં કયો પ્રશ્ન પૂછાય નક્કી નથી. મેં ભાઈ ને કીધું એસએસસી બોર્ડ ની પરીક્ષા દેવા ગયો તો કે હા, પ્રશ્ન કેટલા પૂછાણા હતા પેપરમાં તો કે આટલા, પાકા કેટલા કર્યા હતા તો કે બહુ કર્યા હતા. મેં કીધું કાંઈ એવડા કર્યા તો કે સામે નક્કી નહીં કેવો પૂછાય. મેં કીધું કાકા આમાં એમ જ છે, કદાચ ચોટી નો જ પૂછી લીધો તો ધામમાં આવાડો, પણ ચોટી છે એ કહ્યું તો નાપાસ. શું હાલશે આપણું, હાલશે શું કે, હાલો ચાય પીતો તો કે, તમે વિચાર તો કરો, એક ઠીઠા જેવી ચાયડી માટે કરીને નાનકડી એક આજ્ઞા લોકોએ કરીને જો એક જન્મ આવતો હોય માથે તો આપણે આજ્ઞા પાડવી જોઈએ કે ન પાડવી જોઈએ. જો આ થોડીક વાત એટલા માટે મને કેવી પડે છે, આપણે કાંઈ નથી કરતા તો ઢીલું થતું જારું થતું જારું થતું જારું. આપણા ગણબીના ઘરમાં એકની ચાય નથી અને કોઈ પીતો તેના માટે શબ્દો કેવા વપરાતા તમને ખબર હે? શું કહેતા? હોટલીઓ એમ કહેતા એને, કહેતા ઢેઢા ચાય પીરો, આવા ભૂંડા શબ્દો એના માટે વપરાતા. હવે મહેમાન ગતિમાં ચાય આવી ગઈ, પછી શું આવ્યા? કોકા કોલા આવ્યા, હજી બાકી શું હે? હા એ આવશે, તૈયારી રાખો. આને આવતા વાર ન લાગી તો કે કેવો લાગશે, ક્યાં અટકવા નહીં. જો આ સાધુ તમને રોકશે નહીં તો કોણ રોકશે? કાલે તમે દારૂના શીશા રાખશો ફ્રીજમાં, અમારે કાંઈ ન કેવું, તમને જેમ કરો કર્યા જ જાઓ, ને તમારા રોટલા ખાઈને અમારી બુદ્ધિ બગાડવાની. ચાર જણાને ખારા લાગે વાંધો નહીં, અમારો તો પ્લાન છે આપણા કચ્છના ગણબીમાંથી ચાય કાઢી નાખ્યો. એક પણ ઘર ચાય વાળું ન હોવું જોઈએ, દૂધ હોવું જોઈએ ગણબીને, એક એક ઘરમાં કચ્છના ઘરમાં આ આપણે કરવું. કેટલા જણા ટેકો દેશો? કોઈના ઘરમાં ચાય ન કપે, માત્ર દૂધ. ખબર પડી જવી જોઈએ કે કચ્છીના ઘરમાં જાશું એટલે કેસર વાળું પિસ્તા વાળું કાજુ બદામ વાળું દૂધ જ મળશે, એ હોય જ નહીં ચાય. કણબીના ઘરમાં ચાય ભૂકી હોય જ નહીં, એના ઘરમાં ડુંગળી લસણ હોય જ નહીં. ત્યાં જાય એટલે પરિવાર પાંચ માનસી પૂજા કરતો જ હોય, અને આ કચ્છનો માણ એટલે માથા ઉપર ચોટી હોય હોય ને હોય, અનુમાન થઈ જાય કે ચોટી વિના કચ્છી ની બીજું હશે. આ ગમે આપણે ભાઈ કેમ કરવું હે? બોલો. જયારે મૂળુભાઈ જયારે દરબાર જતો તો મહારાજ ભેગો સંઘમાં એને વ્યસન બિચારા સમજ્યા, માંસ મતીરા કરતું એ મૂક્યું મહારાજને, જો કંઠી તો બાંધું કે હોકો નહીં મૂકું કે બીડી પીવા ખપશે સ્વામિનારાયણ, તો તું ભગત થાય બીડી ચાલુ રાખજે. મારે જો નાટક કેવું બનાવ્યું, પછી એને વાંધો નહીં કે આને કેમ ગળવું ભગવાનને ખબર હોય. ચા બીડી રાખવાની છૂટી દીધી, હોકો આવડાવો ચાંદીનો મટાવેલો. પણ પછી મહારાજ કે હલો ને હમણાં નવરાવો, તો આપણે આ યાત્રા લઈને સંઘ નીકાળી બધા જાય કે ગઢપુર સંઘ નીકળ્યો, વચ્ચે ગામ આવ્યું ને છોરા નનકડ નનકડ ઉભા રહ્યા ગામ ને પડખે, આમ રોડ ની પડખે, સ્વામિનારાયણ આવે હાલો જોવા હાલી કે ટેણીએ ટેણીએ બધા આવ્યા.
કે પછી નાનકડા છોરા વાતું કરો એ આગળ જયારે ને પેલા એ સ્વામિનારાયણ, પછી લાલ લુગડા વાળા બધા સાધુ હોય, બીજા એના ભગત હે. હવે આ ભાઈ છે વાય હાલતા હતા ઉંબાડોલું સાયલેશન ક્યાં હોય, આ બધી ટેવ એટલે વાય હાલે દુવાડે કાઢતા. એટલે છોરું એમ જ એક જણું ટેણી બોલ્યું કે આમ હશે ને કોઈ લોચું છોરું. આગલા સ્વામિનારાયણ આ સાધુ આ એના ભગત, પણ આ ભગત સ્વામિનારાયણ એટલે બીજો કોઈ ઘૂસી ગયો લાગ્યો, નોકર બોકર લાગેલો કે નકા સ્વામિનારાયણ હોય તો ધુવાણો નકાઢે કે. અને એને મનમાં ધાડ ધાડ ચડી જાય કે હારા હોકાય મને સ્વામિનારાયણ મટાવે, પાણામાં તો પછાડીને ભાગી નાખ્યો એક નોકો. સ્વામિનારાયણ જોયું પાછું વળીને એક એક લાકડું ગયું, એક લેફ ગયા. પછી બીજે વડતાલ ગયા તો આગળ અવારે એને ચલમ ગૂંઠવાની ટેવ, એટલે બીજા બધા નાહી ધોઈને પૂજા કરતા હતા બધા છૂટા છૂટા ભાઈ ને આમ ખૂણો ગોતી લીધો. કે તમને ખબર ખૂણા ગોતેલો હોય કેમ, માલ આપણો અવાર મળ્યો ભાગવા થાય છટકવા થાય. પણ ક્યાં જાશો તમે ભાઈ આ ભગવાન ને સાધુ થી પરા, તો મારો ગુટે ઓલું ગુંટ્યા રાખે. એટલે બધા હરિભક્તો મહિમા વાર હતા ને અમારે વહેલા એમ કે સંઘ આવે ઓલો દર્શન કરવા જાય. એટલે એ બધા સંતો ને પૂજા ને દર્શન કરે, હરિભક્તો ને દર્શન કર્યા. પછી બધા ને કે જો આ સંતો કેટલી સરસ પૂજા કરે, હરિભક્તો બોલો ચોકી વાળો લાગેરો કે ઉરો કે હે, એ કે ચોકી વાળો લાગેરો કે નહીં તો એ ભગત ને પૂજા કરે કે. એને એવી ધાડ ધાડ ચડી ઓલો જે પાસો હતો ને ચલમ ઘૂંટવાનો, ભાંગી નાખ્યો ખરડ ખરડ ભાંગીને કર્યો ભૂકો. ક્યાંક ખરડ જો મને સ્વામિનારાયણ મટાડી નાખ્યો, માણસો એમ કહી જાય કે સ્વામિનારાયણ નથી, હરામ છે આજ પછી મને ખપે. હું એમ કઈ ચોટી તમારા નો તમે કચી મટી જતા હો તો શું શું કર, માથું વટાવી નાખું પણ શ્રીખા ખપે મસ્તક ઉપર આવું નક્કી કરો. હવે પછી થી એવા મજબૂત થાવ ખાધે પીધે શુદ્ધ કે સ્વામિનારાયણ સત્સંગી હોટલ માં હોય જ નહીં. ઈ પ્લેન માં ઈ પ્લેન ની આવેલી ડી સ્વામિનારાયણ પાકો ભગત હતો ખાય જ નહીં, આવું પાકું થવું જોઈ. હવે તો મારને એવા હડકો ઉપડાય કે સામે ફ્રી માં આવે ટિકિટ માં લેવાઈ ગયું ને, હવે જોબરી લે. હવે કાંઈ ન કેવું આપણે, કાંઈ ન કેવું ભલે કરે રાખો બધું, તો મહારાજ ઉપર આપણે શું શ્રદ્ધા શું વિશ્વાસ, મહારાજ આપણને અવાને રાખશે. ખોટી લાગવે ત્યાં ભગવાનને ઘરે હાલવાની, એટલે બીજા નંબર નું સાધન આવે છે. આ થઈ શ્રદ્ધા. બીજા નંબર માં જોશે સ્વધર્મ. સ્વધર્મ જો નહીં હોય તો ભગવાન આપણને ધામમાં લઈ જશે જવું હોય ને. હવે સ્વધર્મમાં શું આવે કે વાલો, શ્રદ્ધામાં સમજાણું બધા સાધન ભલે પૂરા ન થાય આપણે એક થી બે જ લેશું, બાકીના જેમ આગળ જશું શ્રદ્ધા સાધન બધા આકરે પોઈન્ટ. આ તો પહેલું ધોરણ, એવા 17 કોર્સ કરવાના ત્યારે પૂજારી રહેવા મળશે. શ્રદ્ધા સમજાઈ ગઈ એકદમ પાકી. હવે બીજા નંબરમાં શું આવ્યું, સ્વધર્મ એટલે પોતાની નૈતિક ફરજ. પોતાની જે ફરજ છે જે નભાવતા અહીંયા શીખશે એને ભગવાન મોટી પોસ્ટ આપશે. નાનકડી પોસ્ટ માં હરખી ફરજ નથી બજાવતો એને કોઈ મોટી પોસ્ટ દેતો. જુઓ, પુંડરીક પોતાના મા બાપ ની સેવા રૂપી કર્તવ્ય મૂકી અને યાત્રામાં ગયો તો ગંગાજી દર્શન દઈને શું કીધું, ઓલ્યા ને કીધું કે તને એક પણ યાત્રા નું આના જેટલું પણ ફળ મળશે ને, કારણ કે તારી યાત્રામાં એક જણો પોતાની ફરજ ચૂકીને યાત્રા કરવા આવ્યો હે, ઘરે મા બાપ દુખી થાય ને એટલે યાત્રા નું ફળ તને મળશે. આ શું શું ચાતરી ગયો, સ્વધર્મ શું ચાતર્યો યાદ રાખજો. તમે અત્યારે શું કરવા આવ્યા હો, કમાવા આવ્યા હો ને, કામ કરીને કમાવા આવ્યા હો ને કે મફત નું, તો તમારો પહેલો સ્વધર્મ શું છે, કંપની તમને 8 કલાક નો પગાર આપે છે તો 8-8 કલાક તમારે ઈમાનદારી થી કામ કરવું, એ તમારો સ્વધર્મ કહેવાય. અહીંયા જો હરખો સ્વધર્મ પાડશો તો ભગવાન સમજશે કે અહીંયા જો હરખી નોકરી કરતો હતો તો મારી પાસે પણ હરખી નોકરી કરશે, પણ અહીંયા ખોટલાઈ કરતો હોય તો અહીંયા તમને બહુ ખોટલાઈ કરતા આવડતી નહીં આવડે. અમારે ઇન્ડિયા વાળા કડિયા બહુ પાકા હોય, અમારા પરમન સમય થી કહેતા હતા કે છેલ્લી બાકી બે ગમે સિમેન્ટ વધ્યો અને 5 વાગી ગયા હોય તો શું કરે ખબર એ, શું કરે, શું કરતા દેશમાં તમે કયો, શું કરતા આવડી ગયો, શું ખાડો ખોદી, હા આ ક્યાં આપણો બાપ નો હોય, એટલું અહીં સારું એવું નહીં કરતા કરો. લાકડું જેમ તેમ કપાઈ જાય તો તમને કઈ પીડા થાય, સાચું બોલજો સાચું બોલજો, ક્યાં આપણા બાપ નું શેઠિયો ભોગવશે એમ કેટલા ને થયું. ઈમાનદારી થી માય પૂછી લેજો તો ભગવાન તમને ધામમાં નહીં રાખે, તમને ભગવાન ધામમાં નહીં જ રાખે, કારણ કે તમે કર્તવ્યમાં હજી પરફેક્ટ નથી. તમે શું માની લીધું કે આપણા બાપનું હે બગડે રૂત કે આપણું હે, માલિક થઈને કામ કરતા શીખશે એને આ માલિક પોતાના દરબારમાં રાખશે. આ કર્તવ્ય નિભાવતા શીખો, આ સ્વધર્મ છે. ક્યારે પણ ગદારી ન કરવાની,
ઘણા માળની ટેવ જ પડી ગયો, પાછી પોતે કરે શું? હા બીજો ઘણું કામ કરે ને એમ કે શું કામ ટોઢો થાય ગટકા કરો અમારે જેટલું જ કામ ને શું કે શું કે તો ખરા પછી બીજો કો કે જો ફરિયાદ કરો ને ટોઢો થાય ભાઈ કહી દે ને કે બોલો મને ના પાડતો હતો કે ટોઢો થાય. અરે ભાઈ તમે ઈમાનદારી તો શીખો, ઊંચા શું કામ નથી આવતા? તમે નથી કહેતો કોઈ બીજા જે નથી આવતા એ ઊંચા કેમ નથી આવતા? આપણા કર્તવ્યો સ્વધર્મ માંથી આપણે ચલિત થઈ રહ્યા, ક્યારે પણ આપણો સ્વધર્મ ચૂકવો બહુ ધ્યાન રાખજો. પછી ત્રીજા નંબર નો આવે વૈરાગ. એ વૈરાગ ડુંગર બહુ મોટો હોય, તમારે ચડાશે નહીં એટલે રેવાડો મન લાગે, હિલમાં ગાડી ઉભી રાખી દે. હવે કેમની જાય, જો જગી મારે તો ચડી ગઈ તો ચડી ગઈ, નકર ક્યાં જવાની? એ તમારા માથે, હવે આ ચડાવમાં તમને મારે ચડાવવા નથી. એક શ્રદ્ધા અને સ્વધર્મ બે દ્રઢ કરો, પછી બીજે ફેરે જયારે મળશો ત્યારે વૈરાગ ની વાતો કરશું. કારણ કે હમણાં જો વૈરાગ ની વાતો કરીને પાછા કોઈ ટિકિટ કાર્ડ ને તૈયાર થઈ જાવ તો અમારે અવડાને હચવવા. ના ના તમે મને છોટ ન દો, હું ખણીએ સાત દસ જણા ને વૈરાગ ની વાતો કરવા દેવામાં. ખરેખર મને સ્ટોપ કરાવી દો, ભલા તેને સામે કે ઉભા થાય અને અહીંયા ગાડી ઉભી રખાવો. પણ જો વૈરાગ થાય ને તો જ ધામમાં એ પૂજારી તરીકે રહે. પણ એ વૈરાગ ની વાતો આપણે ફરી ક્યારેક મળશું ત્યારે કરશું. અને આટલી જ વાતો કરવાની હતી, છેલ્લે પાંચ મિનિટમાં એટલું કહી દઉં કે જે અહીંથી વાતો થઈ છે તમારા હિતને માટે થઈ છે, અને એમાં ક્યાંક કડવી ગોળી આવી ગઈ હોય તો એ દવા જ છે, માની પી જાજો, પચાવી જાજો, કોઈકને આગળ ઓકતા નહીં. ન ગમ્યું મને આવીને કહેજો કે તમારી આ વાત અમને ગમી નહોતી, અમને થોડી આકરી લાગી હતી, તો અમને બહુ ગમશે, બહુ મજા આવશે કે અમારે ફરીવારી ગોળી કેવી રીતે પાવવી, પેડા પર ભેળવીને પાવવી, પાણીમાં પલાળીને પાવવી, દૂધમાં પાવવી, કે મોઢું જાલીને પગ જાલીને હોકાવી દેવી, નારજી નારજી જેમ તમે ઘી પાતા ભેવું એમ કેમ પાવું અમને શીખવા મળશે. ભક્તો સ્વધર્મ અને શ્રદ્ધા આ બે સાધન, બાકીના 15 સાધન કેટલા 14 16 સાધન છે. પૂજારી તરીકે રહેવું હોય તો બધા સાધન ની વ્યાખ્યા થઈ શકે, શક્ય નથી. તો બે સાધન પછી આ વચનામૃત નું હોમવર્ક આપું છું, ઘરે જઈ ગઢડા અંત્ય પ્રકરણ નું 24 વચનામૃત વાંચી લેજો, એટલે તમને આગળના સાધન ની પણ પ્રેક્ટિસ કરવાની તમને ત્યાંથી પરવાનગી મળશે અને આગળ તમે જઈ શકશો. અસ્તુ, જય સ્વામિનારાયણ.